प्रधानमंत्री ना विद्यार्थियों साथेना वार्तालाप परीक्षा पे चर्चा नी छठी आवृत्ति नु दिल्ली खाते लाइव टेलीकास्ट भारत भर ना विद्यार्थियों प्रेरित करवा माटे प्रसारित करवामां आव्यो हतो। जेनो लाभ छोटाउदेपुर ना विद्यार्थियों ने मळे ते माटे एसएफ हाई स्कूल ना धोरण 10 अने 12 ना विद्यार्थियों माटे प्रोजेक्ट पर खास शो गोठवीने जीवंत प्रसारण नु आयोजन करायो हतो। जिला शिक्षण अधिकारी नी कचेरी द्वारा विद्यार्थियों ने परीक्षा ना भय ने दूर करवा माटे आ खास आयोजन सभ्य मुकेश भाई पटेल शाला ना आचार्य तेमज शिक्षक गण उपस्थित था। दिल्ली थी प्रसारण नो समय 11 वाग्या नो होय त्यारे आ पहला बाळको ने प्रेरणा आपवा अने बाळको साथे वार्तालाप माटे गीताबेन राठવાએ जीवन मां भणतर नो महत्व સમજાવ્યું છે। ડગલે ને પગલે આવતી કસોટીમાંથી નાપાસ અને પાસ થવાને બદલે તેને હિંમતભેર કેવી રીતે સામનો કરવો જોઈએ તે સમજાવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે પણ બાળકોને વિદ્યાર્થી અવસ્થામાં ખૂબ મહેનત કરવી જોઈએ અને જેથી જીવનમાં તમે ધારેલું કાર્ય કરી શકો છો તેમજ આ સમય જીવનનો સૌથી સોનેરી સમય ગણવામાં આવે છે। આવો સામૂહિક પ્રોગ્રામ કરવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કૃષ્ણબેન પાંચાણીની પ્રવૃત્તિઓને સરાહનીય ગણાતી હતી। દિલ્હી ખાતેથી કાર્યક્રમનું પ્રસારણ થતાં આ તમામ મહાનુભાવો ઓડિયન્સમાં સામેલ થયા હતા અને પ્રધાનમંત્રીના સમગ્ર દેશના અલગ અલગ ખૂણામાંથી વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબો એસએફ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ આવેલા મહેમાનોને ખૂબ ઝીણવટપૂર્વક સાંભળ્યા હતા। જીવંત પ્રસારણ ઇન્ટરેક્ટિવિટી અને પ્રોજેક્ટર પર સુચારુ રૂપથી થયેલા હોવાથી વિદ્યાર્થીઓને ખૂબ જ રસ લીધો હતો। પ્રોગ્રામને અંતે શાળાના આચાર્યએ સૌને આભાર માન્યો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આવનાર 10 અને 12 બોર્ડની પરીક્ષા જે વિદ્યાર્થીઓ આપવાના છે એ ભય મુક્ત પરીક્ષા આપે એના માટે પરીક્ષા પે ચર્ચા પૂરા દેશમાં આજે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। તો આજે છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ થયો, એમાં 10 અને 12 જે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે એને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું। અલગ અલગ સ્ટેટના વિદ્યાર્થીઓએ પ્રશ્ન પૂછ્યો અને એના જવાબ ખૂબ સારી રીતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યા। કારણ કે પરીક્ષા વિદ્યાર્થીઓ પૂરા વર્ષ દરમિયાન જે અભ્યાસ। રિહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર।